વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છે ધોરણ સાત પ્રકરણ પેલું પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર ત્રીજો દાખલા નંબર ત્રીજાની અંદર આપણે આઠ ખાલી જગ્યાઓ આપી છે જો કોઈ વિદ્યાર્થીને આના ખાલી જવાબ જ જોતા હોય તો વિડિયોના એન્ડ પાર્ટ સુધી તમે સ્કીપ કરી દો એન્ડમાં તમને બધાના જવાબ મળી જશે પરંતુ એ જવાબ કેમ આવ્યા એમાં ક્યો નિયમ લાગ્યો એ જાણવું હોય તો અત્યારથી કન્ટિન્યુ વિડીયો જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરી અને એ પહેલા તમે જો જ્ઞાન વિષયો ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયોને સબસ્ક્રાઇબ નથી કરી નીચે પહેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો બાજુ બે લાયક પણ દબો વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો હવે પહેલાં દાખલામાં પણ એવું કીધું છે કે ત્રણસો ને ઓગણસિત્તેર ભાંગા ખાલી જગ્યા બરાબર ત્રણસો ઓગણસીતેર તો આપણને એક એક રકમ અથવા એક સંખ્યા વિશે ખ્યાલ છે જેનું નામ છે એક આ જે એક છે એક એવી સંખ્યા છે ગુણાકાર અને ભાંગાકાર બંને માટે તટસ્થ સંખ્યા છે તટસ્થ અથવા તો એકમ ઘટક છે બેય શબ્દો વાપરી શકાય મતલબ કે જો કોઈ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવું તો પણ જવાબ જે તે સંખ્યા આવે અને કોઈ સંખ્યાનું એક સાથે ભાગાકાર કરવું તો પણ જવાબ જે એવું કીધું છે કે ઓછા પંચોતેર ખાલી જગ્યા બરોબર એક હવે જો એક વસ્તુ અહીંયા યાદ રાખીએ કે કોઈ પણ વસ્તુ કોઈ પણ જવાબ એક ક્યારે ધારો કે હું અહીંયા લખું પાંચ ભાંઘા પાંચ પાંચ અને પાંચ ઉડી ગયા તો જવાબ એક આવ્યો પાંચ અને પાંચ ઉડી ગયા તો જવાબ એક આવ્યો તો હવે અહીંયા મારે કઈ સંખ્યા વડે ભાગાકાર કરવું તો મને જવાબ એક મળે તો હું અહીંયા પંચોતેર હવે જો અહીંયા ઓછા એક તમને એમ થતો સાહેબ અહીંયા તો એક આવ્યો અહીંયા ઓછા એક છે તો આ જ્યારે પંચોતેર માઇનસ છે એટલે જવાબ માઇનસ એક આવવાનો છે ધારો કે આ ઓછા પાંચ ભાઇ મેં પાંચ કીધા તો જવાબ શું થઈ જાય તો કે માઇનસ એક એટલા માટે માઇનસ એક ત્યાર પછીનો જે ત્રીજી ખાલી જગ્યા છે એ આપણે જોઈએ માઇનસ બસો છ ભાગ્યા એક બરાબર એક બસો છ ભાગ્યા ખાલી જગ્યા બરાબર એક તો કઈ સંખ્યા ને બસો છ વડે ભાંગું તો જવાબ એક આવે તો એક વસ્તુ મગજમાં રાખીએ કે કોઈ પણ સંખ્યાને જે તે સંખ્યા વડે ભાંગીએ ને તો જવાબ એક આવે ધારો કે આ પાંચસો પાંત્રીસ છે એને ભાંગ્યા હું પાંચસો પાંત્રીસ કરું તો મને જવાબ એક મળે પણ આપણા પાંચસો પાંત્રીસ ઉડી ગયા જવાબ એક આવે તો આપણા કેસમાં શું થશે માઇનસ બસો છ છે તો હું એને કેના સાથે ભાગાકાર કરું તો કે માઇનસ બસો છ સાથે જ ભાગાકાર કરું તો જવાબ મને એક મળશે ત્યાર પછી તો જો અહીંયા કઈક એવું હતું જે સંખ્યા ભાગ્યા એક કરું તો મને જે તે સંખ્યા મળે તો અહીંયા હું ભાગાકાર એક સાથે કરી દે તો મને જે તે સંખ્યા મળવી જોઈએ પણ નહીં આનો જવાબ એક નથી આવતો શું કામે તો કે સત્યાસી ઋણ છે અને મારે તો ધન સત્યાશી જોતા છે તો હું કેની સાથે ભાંગા કરીશ ક્યાં અહીંયા ધન હતા તો સામે ધન મળ્યા અહીંયા સત્યાશી છે અને ભાગાકાર એક કરીશ તો માઇનસ સત્યાશી મળશે પણ મારે તો પ્લસ જોતા છે તો હું માઈનસ એક સાથેનો ભાગાકાર કરી દઈશ માઇનસ અને માઇનસ ઉડી જશે તો સત્યાશી ભાગ્યા એક બરાબર સત્યાશી ત્યાર પછી ખાલી જગ્યા ભાગ્યા એક બરાબર ઓછા સત્યાશી તો સેમ આય જ બેઠું જ બેઠાડી દઈએ કે ઓછા સત્યાશી જો ઓછા સત્યાસી ભાંગા એક કરીશ તો ઓછા સત્યાસી આવશે આનામાં થોડોક આનો ફેર છે અને જો અહીંયા વધતા એક છે માઇનસ એક કરી નાખા તો થઈ ગયા અને અથવા કર્યા તો થઈ ગયા ત્યાર પછી ખાલી જગ્યા ભાઇગા અડતાલીસ બરાબર એક તો આપણને ખબર છે જે તે સંખ્યાને જે તે સંખ્યા વડે ભાગો તો જવાબ એક આવે એટલે અડતાલીસ ભાઇગા હું અડતાલીસ કરું તો જવાબ એક આવે પણ અહીંયા તો મારે માઇનસ જોતા છે તો હું કે સંખ્યા વડે ભાંગી દઈશ માઇનસ અડતાલીસ જોતા છે આ બે માંથી કઈ ઋણ નથી તો આ દસ ને હું કેવા કરી દઉં તો આ દસ ને હું કરી દઉં ઋણ ત્યાર પછી ખાલી જગ્યા ભાંગા ચાર બરાબર ત્રણ તો કે ત્રણ ચોક ને બાર તો બાર ભાઇંગા ચાર કરીએ

જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં